રાજ્યમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 9 તાલુકાઓમાં માવઠું થઈ ગયું છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું. અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 9 તાલુકાઓમાં વરસાદ થયો હતો, જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને અરવલ્લી, સૌરાષ્ટ્રમાં દ્વારકા અને કચ્છમાં 3 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. વરસાદનું ઝાપટું પડવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે બુધવારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા, જ્યારે પાટણ અને શંખેશ્વરમાં હળવું ઝાપટું પડ્યું હતું. બુધવારે દિવસભર ધૂંધળા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સુધી વધતા સવારનું તાપમાન 18 ડિગ્રી, જ્યારે ગરમીનો પારો 4.5 ડિગ્રી સુધી ઘટતા દિવસનું તાપમાન 23-24 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો 8-10 ડિગ્રી વચ્ચે રહે છે, પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદની સ્થિતિ બનતા સામાન્ય કરતાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી વધુ રહ્યો છે. બુધવારે સાંજના સમયે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જે સતત 5-10 મિનિટ સુધી ચાલુ રહ્યા હતા, જેને કારણે રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફ્લ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને કાલે એમ 2 દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, માળિયા અને કચ્છમાં વરસાદ આવશે. હાલમાં વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી.